એસબી માળ ભેગો આવું ને, ક્યાં જવું છે? કબડા રહેવા જવું છે. હજી અઠવાડિયા પહેલા તે 4 જોડી લીધે ને, અને બીજા 20 જોડી મારે રહેવા છે એની માને. હે, આટલા બધા કપડા નું તારે અથાણું બનાવવું છે? એવું સમજ ને મારા ભાઈ, એટલા બધા કપડા નું કરવું છે શું? હવેથી હું 10-10 મિનિટે કપડા બદલું. જો એ તું એ ક્યાંય બહાર જાય એટલે 10-12 ઠેરા આપણે ભરીને જ જવાના છે. 10-10 મિનિટે નવા નવા કપડા પહેરવાના. હવે કપડા વાળી થામાં ઘરમાંથી કોઈ કાઢી મૂકશે જો 10-10 મિનિટે તું કપડા બદલાવવા વાળી થઈશો તો. કોઈ છોકરી કપડા બદલે તેને કઈ નહીં કહેવાનું, મને કે તો ખરી શું છે આ બધું કપડા ને છોકરીનું લઈને બેઠો છો. એરા 2 દી પહેલા લગ્નમાં ગયો તો ત્યાં બધી બાયું અને છોકરીઓ 10-10 મિનિટે કપડા બદલાવતી હતી, ને પાછા 10-10 માં 12 ઠેરા ભરી ભરીને હાળી જ નીકળ્યું છું. કોકના અહીંયા લગ્નમાં જાય એટલે શું ઠેરા ભરી નીકળી જ જવાનું? 10-10 મિનિટે કપડા નો બદલાવ્યો. મને ક્યારેક એવો વિચાર આવે છે કે આ બધી છોકરીઓનો પરસેવો કેટલો ગંધાતો હશે કે તે પોતે જ નથી રહી શકતી, એટલે જ આટલી ફેરા કપડા બદલાવતી હોય છે. હા એલા, વાત તો તારી હાઉ સાચી જ છે. ત્યાં લગ્નમાં છોકરીઓ કપડા બદલાવતી હોય અને આપણે છોકરા જે સવારથી સાંજ સુધી જેમ પહેર્યા હોય તેમ જ પહેર્યા હોય, રગડાની જેમ, આપણે છોકરીઓની જેમ રફું ન હોય, કપડા બપડા બદલાવાની રફ આપણે ન હોય. ત્યાં લગ્નમાં રાતે ગરબા હતા, બાયું 3-3 મિનિટે 4-4 મિનિટે કપડા બદલાવતી હતી. આટલા કપડા બદલાવીને શું કરવું છે અને શું ફાયદો છે? ફાયદો શું થાય છે તારે કોક ભાઈને પૂછ્યું તું તો ખરું? ચારુ ગરબા શું થયું ખબર છે? જેવા ચારુ ગરબા થયા અને 5 મિનિટ જેવી થયા એટલે એક બેન દોડીને સીધા અંદર વયા ગયા અને 5 મિનિટ ગરબા રમીને પાછા અંદર ગયા અને નવા કપડા પહેરીને આવ્યા. પછી ફરીથી 5 મિનિટ તે ગરબા રમ્યા અને પછી ફરીથી પાછા દોડીને તે અંદર ઘરમાં વયા ગયા અને પાછા નવા કપડા પહેરીને આવ્યા. પછી હું ત્યાં દરવાજાની બાજુમાં બેઠો હતો ને, તો ત્યાં પછી બેન ત્રીજી ફેર આવ્યા ને, જ્યારે ત્યાં મેં એને પૂછ્યું, બેન તમે આ કેમ દોડામદોડ કરો છો? તમને ઝાડા તો થયા નથી ને? પેટ ખરાબ તો નથી થયું ને? તમે વાળીએ ઘડી અંદર વયા જશો, ચડીમાં ચડીમાં થઈ જતું નથી ને? તો મારી પાસે દવા છે. મેં જેવું કીધું ને તેવું તે તરત જ અંદર વહી ગઈ અને પછી તે ક્યારે બહાર જ ન આવે. ક્યાંથી બિચારી આવે? તેને ઝાડા નતા થયા તો હોય તે ચડી ભરી મૂકી. અને એવું થયું કે આ બેન ઘડીએ વળી અંદર જાય છે, કદાચ ઝાડા થઈ ગયા હોય.